जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 6 આપણે આગળના પાઠમાં નક્ષત્રો અને ધ્રુવ તારા વિશે જોયું। હવે આજના વિડીયોમાં આગળના પાઠની સમજૂતી મેળવીશું। શરૂઆત કરીએ। શરૂઆત થાય છે અક્ષાંશ અને રેખાંશથી। તો અક્ષાંશ અને રેખાંશ વિશેનો અભ્યાસ કરીએ। જો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે। આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળ અને સ્થાન સ્થળના સ્થાન અને સમય જાણી શકાય છે। એટલે કે પૃથ્વીના ગોળા ઉપર કાલ્પનિક આડી અને ઊભી રેખાઓ છે। જો અહીંયા તમને અક્ષાંશ રેખાંશ આપેલા છે, આ ઊભી અને આવી આડી કાલ્પનિક રેખાઓ જે દોરી છે એના આધારે કોઈપણ સ્થળના સ્થાન અને તેના સમયને આપણે એમ કે જાણી શકીએ છીએ। જમીન પર આવી રેખાઓ હોતી નથી। આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે કે આ અક્ષાંશ અને રેખાંશની જે રેખાઓ છે એ કંઈક ખરેખર પૃથ્વી ઉપર દોરેલી નથી, પરંતુ આપણી સમજણ માટે નકશામાં દોરેલી હોય છે। અક્ષાંશ, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે। જો અહીં તમને આપેલી છે તો જે પૃથ્વીના ગોળા ઉપર જે આવી આડી રેખાઓ દોરેલી છે તેને અક્ષાંશ કહેવામાં આવે છે। પૃથ્વીની સપાટીના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી પર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે। અને અક્ષાંશ વૃત્તોની આવી કુલ સંખ્યા 181 છે। એટલે એમ કે પૃથ્વીનું જે કેન્દ્ર છે અહીં અને ત્યાંથી લઈ અને વિષુવવૃત્ત સાથે જોડવામાં વચ્ચે પૃથ્વીના મધ્ય ભાગ સાથે જોડવામાં આવતી કાલ્પનિક આડી રેખાઓ જે ખૂણો રચે છે એ ખૂણાને તેનું અક્ષાંશ કહેવામાં આવે છે। અને આવા નકશામાં પૃથ્વીના ગોળા પર કુલ 181 અક્ષાંશ વૃત્ત છે। ત્યાર પછીનો મુદ્દો છે અક્ષવૃત્ત। પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતર મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે। ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધને એમ કે વિષુવવૃત્તથી સરખા કોણીય અંતર સરખા ખૂણાના અંતરને જોડનારું પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ અને આ પૂર્વ અને પશ્ચિમ જોડનાર પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે। ત્યાર પછીનો મુદ્દો છે રેખાંશ। એટલે આડી જે કાલ્પનિક રેખાઓ છે એ અક્ષાંશ અને અક્ષવૃત્ત કહેવાય છે। તો રેખાંશ, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે। એટલે એમ કે જે આ ઊભી કાલ્પનિક રેખાઓ દોરી છે સળંગ તમને દેખાય છે ઉપર ઉત્તર ધ્રુવમાં એને રેખાંશ કહેવામાં આવે છે। રેખાંશ ધ્રુવ પાસેથી એકબીજાને મળે છે, એટલે એ ઉપરના ભાગે અને નીચેના ભાગે ધ્રુવ વૃત્તો પાસે એકબીજાને મળે છે। ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે। કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે। એટલે એમ કે ધ્રુવ વૃત્ત તરફ જાય છે ત્યારે આ રેખાંશો એકબીજાની નજીક આવતા જાય છે। કારણ કે જે કાલ્પનિક રેખાઓ દોરી છે ધ્રુવ તરફ જાય ત્યારે બધા ભેગા મળે છે। આવા કુલ રેખાંશો 360 છે, જેમાં 0 રેખાંશ અને 180 રેખાંશ મહત્ત્વના છે। એ આગળ આપણે જોઈશું કેમ એને મહત્ત્વના કીધા છે। રેખાવૃત્ત, પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતર આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત અર્ધવર્તુળ કહેવામાં આવે છે। એમ કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તો એટલે જે આ રેખાંશો છે એની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીને સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર અને દક્ષિણ ઉપર અને નીચેની તરફની જે સળંગ રેખા છે ઉપર અને નીચેની તરફ જે સળંગ રેખા છે તેને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહેવામાં આવે છે। ત્યાર પછીનો મુદ્દો છે કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ, તે રેખા વિષુવવૃત્ત છે। એટલે એમ કે પૃથ્વીની સપાટી ઉપર જે અહીં આપેલું છે 0 અંશ આપેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર જે એક આડી રેખા દોરેલી છે તેને જુઓ તો આ રહી જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે। વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એક ભાગ એ ઉત્તર ગોળાર્ધમાં એક ભાગ અહીંથી ઉપરનો આ ઉત્તર ગોળાર્ધમાં અને
दक्षिण तरफ नो भाग दक्षिण एटले के नीचे नी तरफ नो भाग ए दक्षिण गोलार्ध में आवेलो छे। आम उत्तर तरफ ना उत्तर अक्षांश ने दक्षिण तरफ नी रेखाओ दक्षिण अक्षांश कहेवाय। एटले ऊपर नी जे आड़ी रेखाओ छे ए उत्तर अक्षांश अने नीचे नी जे आड़ी रेखाओ छे ए दक्षिण रेखांश दक्षिण अक्षांश। हेलो विषुववृत्त उत्तरे 23.5 कर्क वृत्त ने विषुववृत्त दक्षिणे 23.5 दक्षिण अक्षांश रेखा ने मकर वृत्त कहे छे। 23.5 उत्तर अक्षांश वृत्त कर्क वृत्त छे अने 23.5 दक्षिण अक्षांश वृत्त मकर वृत्त छे। आज प्रमाणे विषुववृत्त उत्तरे 66.5 उत्तर अक्षांश रेखा ने उत्तर ध्रुव वृत्त એટલે ઉપર જે આ 66.5 છે અને નીચે 66.5 છે એ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને દક્ષિણ અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે। 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત અને 66.5 દક્ષિણ રેખા અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે નીચેનો જે ભાગ છે દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે અને ઉપરનો આ ભાગ છે ઉત્તર અક્ષાંશ વૃત્ત છે। વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે। એટલે કે જે વચ્ચેનો ભાગ છે વિષુવવૃત્ત તેનાથી કર્કવૃત્ત સુધી અને ઉપર કર્કવૃત્ત સુધી અને નીચેનો ભાગ જે આ રેખાથી દર્શાવેલી છે આડી આડી રેખાઓ અને નીચે મકરવૃત્ત સુધી જે આ આડી રેખાઓ દર્શાવેલી છે તે સૂર્યની ગતિને એમ કે અયન કહેવામાં છે। તેથી આની વચ્ચેના વૃત્તોને અયનવૃત્તો કહે છે। એટલે આ જે વૃત્તો છે બધા એ અયનવૃત્તો કહેવાય છે। સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે એટલે એમ કે અયનવૃત્તોની જે સમયગાળો છે રેખાઓનો એ 6 મહિનાનો છે। પૃથ્વી પર 66.5ના ખૂણે નમેલી છે, પૃથ્વી એમ કે 66.5ના ખૂણે નમેલી છે, આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે। માટે વિષુવવૃત્ત કર્કવૃત્ત અને મકરવૃત્ત આ ત્રણ જે જગ્યા તમને દર્શાવેલી છે ત્યાં સુધી સૂર્યના કિરણો કેવા પડે છે સીધા। અહીંયા તમને અયનવૃત્તો, સૂર્યના કિરણો, ઉત્તર ધ્રુવવૃત્ત 90 ઉત્તર અક્ષાંશ, દક્ષિણ ધ્રુવ 90 અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ, 66.5 દક્ષિણ ધ્રુવવૃત્ત અને 66.5 ઉત્તર ધ્રુવવૃત્ત, 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત અને સૂર્યના કિરણોની ગતિ એટલે કે મકરવૃત્ત મકરવૃત્ત અને કર્કવૃત્ત સુધીનો જે પૃથ્વીનો ગોળો છે ત્યાં લગભગ સૂર્યના કિરણો સીધા પડે છે તેની આકૃતિ દર્શાવેલી છે। તે જોઈને તમને ખબર પડે કે સૂર્યના કિરણો કેવી રીતે સીધા પડે છે। ત્યાર પછી છે GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખા જાણવા મળે છે। એટલે એમ કે આ જે એક મોબાઈલ ફોન અને ગૂગલની જે એપ છે એના દ્વારા આપણને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ વૃત્ત કોઈપણ સ્થળના વિશ્વમાં જાણી શકીએ છીએ। ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખા મળી જાય છે, એટલે કે નેટવાળો જે ફોન હોય તેની મદદથી આપણે કોઈપણ સ્થળે હોઈએ તો તેના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ। આજે તો આ સિસ્ટમ દ્વારા ખૂબ જ સરળતાથી આ બધી જ વસ્તુઓ જાણી શકાય છે। આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું। જય સ્વામિનારાયણ।